નમસ્કાર બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતીમાં પાઠ 5 ઉખાણા ભણવાના છીએ. ઉખાણા બધા જ બાળકોને ખૂબ જ ગમતા હોય છે, ઘણા પોતાની જાતે બનાવતા હોય છે અને ઉખાણા પૂછવા દરેક બાબતને દરેક બાળકને ગમતા જ હોય છે. ખૂબ મજા પડે એવી રીતે હોય કે જે આપણને ગમે. કોઈનો એક પ્રકારનો કહી શકાય, એક પ્રકારની સમસ્યા કહી શકાય કે એવું અર્પણનું વાક્ય હોય કે જેના આપણે જવાબ વિચારવાનો હોય, કઈ રીતે તેનો જવાબ આવશે, કેવી રીતે મેળવશું એ. તો ચાલો આપણે જોતા જઈએ અને સમજતા જઈએ અને એનો જવાબ મેળવીએ. તો જો પેલું સૌ પ્રથમ પહેલું ઉખાણું છે કે સવારે આવે સાંજે જાય, એટલે સવાર થતાની સાથે જ આવી જાય અને સાંજ થવાય થાય એટલે જતો રહે. કોઈ ન જાણે ક્યાં સંતાય, કોઈ જાણતું જ નથી કે એ ક્યાં સંતાય છે, ક્યાં રહે છે. જેવું સવાર થાય એટલે આવી જાય અને જેવી સાંજ થાય એટલે જતો રહે. કોઈ ન જાણે ક્યાં સંતાય, એટલે કે કોઈ જાણતું જ નથી કે ક્યાં સંતાય. ઘણાય બાળકોને તેનો જવાબ યાદ આવે અને સાંજ થતાની સાથે જ તે જતા રહે છે. તો કે ભાઈ તેનો જવાબ શું આવશે? સૂર્ય, સુરત. શું આવશે? સુરત. તો આપણે અહીંયા લખીએ સુરત, કે ભાઈ જે સવાર થાય ત્યારે આવી જાય, સાંજ થાય ત્યારે જતો રહે અને ક્યાં જ સંતાઈ જાય છે જેની આપણને ખબર પડતી. હવે આપણે જોઈએ ઉખાણું બીજું. એક જોયું, મજા આવી ને, ચાલો હવે બીજું જોઈએ. કે એક પાન બીજું પાન, પાનની અંદર પાન. એક પાનનું છે એની અંદર જ્ઞાનનું બીજું પાનનું છે, એની અંદર ઘણા બધા પાંદડા છે, લીલા થોડા પાંદડા. શું છે મારું નામ? થોડા પાન લીલા છે, થોડા ધોળા છે, એટલે કે સફેદ જેવા. અને શું છે મારું નામ પૂછે છે. પાન છે, પાનનું એની અંદર પાન, એની અંદર થોડા પાન, થોડા ધોળા, થોડા લીલા. અને શું છે મારું નામ? ઘણા જવાબ બોલી ગયા હશે. શું થાય? કોબી. શું થાય? કોબી. કોબી છે આપણે કહીએ તે. હવે ત્રીજું, બે સગા ભાઈ. બે સગા ભાઈ અડ કહેતા અડે, કે જે બે સગા ભાઈ છે એ અડવાનું કહી તો એ નથી અડતા, પણ એમ કહે કે અડીશમાં કહીએ તો એ અડે. શું છે? અડીશમાં કહીએ તો એ અડે. આ તો થોડું વધારે તમને એમ થતું હશે કે શું હશે, કે કોઈ પણ બે સગા ભાઈ છે એને અડવાનું કહી તો એ અડતા નથી, પણ અડીશમાં એમ કહીએ તો એ અડે છે. એને અડવાની ના પાડીએ છીએ તો એ અડે છે. કોણ એવા બે સગા ભાઈ હશે? ચાલો વિચારો છે કે એને અડવાની ના પાડીએ તો એ અડી જાય છે અને અડવાનું કહીએ તો એ અડતા નથી. ઘણા વિચારતા હશે શું હશે, શું હશે. ચાલો ચાલો વિચારો ઘણા, અને ઘણાને યાદ આવી ગયું પણ હશે. તમારી પાઠ્યપુસ્તકમાં ઉખાણા અને એની બાજુમાં ચિત્રો છે, ઘણાને સરસ રીતે તેનું અવલોકન કર્યું હશે તો યાદ આવતું હશે. કે ભાઈ શું થાય? આપણા ખોટ, કે જે આપણે બોલીએ અડ અડે કહીએ તો એ શબ્દનો ઉચ્ચાર કરીએ તો ખોટ અડતા નથી, પણ અડીશ માં એમ કહીએ તો બે ઓટ ભેગા થાય. એટલે કીધું છે કે બે સગા ભાઈ છે અડડ કહેતા અડતા નથી, પણ અડીશ માં એમ કહીએ તો બંને ભેગા થાય છે. શું આવશે અહીંયા જવાબ?
ઊઠ હવે ચાલ શરીર નહીં પણ જન્મે ખરી કે જે છે વસ્તુ એને શરીર નથી છતાંય જન્મ લે છે મો નહીં પણ કરે વાત એને મો નથી છતાં પણ એ અવાજ કરે છે જન્મી એવી જટ મળે જેવો જન્મ લે છે એવું જ એનું મૃત્યુ થાય છે ચતુર કરો વિચાર ચતુર એટલે કે હોશિયાર બુદ્ધિશાળી જે કોઈ હોય એ કરો વિચાર વિચારો કે પણ જન્મ પણ લે છે મો પણ નથી તો પણ અવાજ કરે છે જેવું જન્મે છે એવું જ મરી જાય છે જટ એટલે ફટાફટ તરત ચતુર કરો વિચાર ચાલો બુદ્ધિશાળી કે જેને વિચારવાની ખૂબ જ ઉત્સુકતા હોય વિચારવા માંડો અને વિચાર કરો કે શું આવશે એનો જવાબ એને શરીર નથી મો નથી તો પણ અવાજ જેવો જન્મ લે એવું મૃત્યુ પામે તો શું આવશે ચપટી કે છે અવાજ પણ કરે છે એને મો નથી જન્મ લે કારણ કે અવાજ કર્યો એટલે એને જન્મ લીધો જેવી જન્મે એવી મૃત્યુ એટલે કે જેવી વગાડો એવી પૂરી થઈ જાય ચતુર કરો વિચાર અને વિચાર શું આવશે ચપટી જો સરસ મજાના આપણે ઉખાણા ચાલે સમજ્યા કે આવા અન્ય બીજા ઉખાણા તમારી જાતે બનાવવા અથવા તો છાપામાંથી કે અન્ય ચોપડીઓમાંથી તમને વાંચવા મળે તો એ એકઠા કરી વાંચવા ઘરના સભ્યોને પૂછવા અન્ય કોઈ તમારા મિત્રો મળે તો એને પણ પૂછવા કે જેથી કરીને જો ઉખાણા એટલે કે એવી કોઈ નાની રમતો છે કે તમારે વિચાર જવાબ મેળવવા માટે ઘણું વિચારવું પડે તો જો આ ચાર પંખી નથી તેમાં પાણી ભરેલું છે પણ તે ઘડો નથી તેની પાસે
બધું જ ઘરમાં આવી જાય કામ ફટાફટ કરતું ફટાફટ કામ કરે કે દુનિયાનું જે કંઈ કામ હોય એ બધું ફટાફટ કરે જ્ઞાનની સૌપાલીઓ ખુલ્લી જ્ઞાન એટલે કે ઘણું બધું નવું નવું જાણવા માટેની બધી જ બારીઓ ખુલ્લી એક જ ક્લિકમાં કરતું એક જ વખત ક્લિક એટલે ક્લિક કરવું એટલે કે કોઈ પણ મોબાઈલ અથવા કમ્પ્યુટર અથવા કોઈ પણ સ્ક્રીનની ઉપર ક્લિક કરવું ચાલુ કરવું એને કહેવાય ક્લિક કરવું એટલે કે દુનિયા આખી ઘરમાં લાવે કામ ફટાફટ કરતું જે કામ આપે એ બધું જ કામ ફટાફટ કરે જ્ઞાનીની સૌપાલીઓ ખુલ્લી જે આપે કહીએ તે બધું જ આપણને જાણવા આપે એક જ ક્લિકમાં કરતું તો ઘણાના ઘરે હશે ઘણાને યાદ આવી ગયું હશે કે ભાઈ શું થાય કમ્પ્યુટર શું થાય કમ્પ્યુટર શું થાય કમ્પ્યુટર પછી આઠમું હાલે છે પણ જીવ નથી જો જે હલનચલન કરે એ આપણે સજીવ કહીએ છીએ તો ભાઈ આ વસ્તુ તો એવી છે હલે છે પણ એનામાં જીવ નથી ચાલે છે પણ પગ નથી હલનચલન કરે છે તેને પગ તો નથી એટલે વિચારો શું હશે જીવ નથી પગ નથી છતાં પણ હલનચલન કરે બેઠક છે પણ બાજટ નથી બેસવાનું છે પણ એને બાજટ નથી એટલે કે એને ચાર પાયાવાળું છે હોય એને બાજટ કહેવાય તે નથી ખવાય છે પણ ખૂટતો નથી એટલે કે પૂરું જ નથી થતું જે પણ વસ્તુ છે એ પૂરી જ થતી નથી હલે છે પણ જીવ નથી એ હલનચલન કરે છે છતાં પણ તે જીવ નથી ચાલે છે તો એને પગ નથી બેઠક છે પણ બાજટ નથી બેસવાનું તો છે પણ તે બાજટ પણ નથી ચાર પાયાવાળું જે બાજટ હોય તે ખવાય છે પણ તે ખૂટતો નથી પૂરું જ થતું નથી અને આ વસ્તુ તો દરેક બાળકોને ખૂબ જ ગમે શું થાય ખૂબ જ ગમે તો ભાઈ શું હશે હિંચકો કે જો હાલે છે એનામાં જીભ નથી પગ નથી બેઠક છે એટલે બેસવા માટેની જે જગ્યા છે પણ તે બાજોડ નથી અને જે ખાઈએ છીએ પણ આપણે ખૂટતું જ નથી તો શું થશે હિંચકો શું થશે હિંચકો જો સરસ મજાના આપણે આઠ ઉખાણા સંચાર જે તમારી પાઠ્યપુસ્તકમાં પણ છે ઉખાણો અને એની બાજુ વાતચીતરૂ સરસ રીતે આપણે આ સંચાર તો આવા અન્ય ઉખાણા તમારે કોઈ પણ અન્ય બુકમાંથી છાપામાંથી એકઠા કરવા ઘરના સભ્યો તથા અન્ય કોઈ મિત્રો મળે તો સરસ આવા ઉખાણા એકબીજાને પૂછવા જેથી કરીને જ્ઞાન સાથે ગમત એટલે કે કંઈક નવું નવું જાણવાની તમને મળે અને નવું જાણવા માટે કોઈ તમને પૂછે તો એને પૂછવાનું તમને પણ મન થાય તો આવું અંક એક બનાવવો એટલે કે ઘણા બધા એવા ઉખાણા ભેગા કરવા અને સંગ્રહ કરવો અને યાદ રાખવા અને અન્યને પૂછવા તો મજા આવી ગયા ભણવામાં ઉખાણા કે કંઈક એવું સરસ કે જે આપણને પાઠ્યપુસ્તકમાં જ આપેલા છે.